રામ રામ સીતારામ, કેમ છો બધાય? મજામાં છે? ઓહે, તો આજે અમે મારા નણંદને વાળી છે. હમણાં રવિવારે સાંજે અમે આવ્યા હતા, એટલે બે દિથિયા ઉપનેરી હાલે. નાસ્તો હવે સહેલું હે, કાંધું બપોર સુધી થાય. ને હવે 9 વાગે ગયા ટાણે ત્યાં નવરા થઈ ગયા, કામનું ઘરનું બધું કરી લીધું. ને એને ભીહું દોયું, વાહિંદા નાખ્યા, મેં શાક નાખ્યું, રોટલી કરીને બધાએ ખાધું. ને દિવ્યસ હવે તાડા દે તો એ ખેતરમાં જઈએ જઈએ, કામ કરતા હોય એ તો ઘણી વાર લાગી નીકળે ગાયણી. ને અમે એ ખેતરમાં જાઈશું આંકડીને. ને આ બધી એની વાડી છે, આ વાઢ્યું છે ઘરને આંગળે છે બધું, ત્યાંથી વાઢીને ઢોરને નાખી દઈએ. ને એ તો હજી છે તા હે હે, જોવા ભૂકો ખડકે કામ કરતા હોય. દિવ્યસ હાલો નીકળવું ને આપણે? ચાલો તો હવે નીકળીએ, ને તમે તૈયાર થઈ જાઓ. હાલો ખેતરમાં તો હાલો આપણે જઈએ. ખેતર તો ખાલી થઈ ગયું હે, પણ વા પાછી માંડવીને ફરી એક વાર કાઢવાની હે, એટલે જઈએ. ને ઢગલો ના માંડવીનો કાલુનો પડ્યો તો, એટલે એ પણ પાછો ઘરે લઈ આવવાનો હે ટ્રેક્ટરમાં, તો એ ભરે. બાકી વા જોજો, વા કામ કરે છે, ઢગલો પડ્યો હે ખારીએ, જઈએ આપણે. આપણે આવે ગયા ને ઉપનેર ચાલુ કરે ને માંડવી ભરવાનું ચાલુ હે ટ્રેક્ટરમાં. કાલે ઢગલો કર્યો તો એ ટ્રેક્ટરમાં ભરે, ને પાછો ઘેર નાખવા જવાનો હોય વાડીએ. ને માલદેમામો ઉપનેર ચાલુ કરે, હાથું ને કામ. આ ઢગલો ચાલુ થઈ ગયું, તો એ અવાજ આવવાનો ને આપણે વાડી જઈ ને પાછો કન્ટિન્યુ કરશું. રામ રામ સીતારામ બધાને. અહીંયા માંડવી ઉપનેર બધું અહીંયા આવી ગયું, પાંચથી ઉપનેર અહીંયા જોડી આવ્યા છે. કારણ કે હવે છે સાર દેવાને, આ ભાઈ છે ઉપનેરનો માલિક, કાનભાઈ નામ હે એનું, અને એ આમાં થોડુંક ગ્રીસને કરવાનું છે તે આવ્યો છે, અને ઝારી બદલાવવાની હતી, ધાર દેવાની છે ને તે અમારા ભાણે. આ છે માંડવીનો ઢગલો, આણી ધાર દેવાની છે, એક ઢગલો વાં પીડ્યો છે, આણી ધાર દેવાની છે, બે ઢગલી આ કર્યા, એટલે ઉપનેર વાંચી અહીં જોડે આવ્યા. હવે અહીંયા ધાર દેવાનું ચાલુ કરવાનું છે, પણ આ ભાઈ હજી ગ્રીસ કરે ને જારી બદલાવે કીધું કરેલી. રામ દહેરિયાની રામ, આવો માંડી ખાવા આવો. સાબાસ, આવો આવો આવો, કામ ભલા મના કોઈ આવતા નથી. 12 મહિના પડકારા જો ભાઈ, માલ દે બાપો જ રહે છે. મામા છોકરો મલાઈ બહુ મારી, ભાઈ કાનાનું કહેવાનું છે કે માખણ રોપડે, એ કે મામાનો છોકરો હે ને આ ભાઈ, મામા ભૂઈ ને રહી ને આ માલદે બે, એટલે જરાક દાઢ ફાવે સામ સામે બે ને ગા. તો અહીંયા ઓલરેડી પાછળના પથરાઈ ગયા, અને તૈયારી હાલે છે જોર શોર છે. પેલા આ માંડવી ને ધાર દેવાની છે ને, આને પેલા આ ઢીગલો કાઢવાનો છે ઘરની માંડવીનો, પછી આ છે મોટા બાપાને ભાઈ ગયું છે પોલા બાપાનું માલદેનો, એને કાઢવાની છે. ને આ ભારી ભાઈ વાંચી ઉપાડાવ્યા કુસા હોતી ફલવે, હા એને ધાર દેવાની લાગે છે કાઢવી. ટ્રેક્ટર અમારું અહીંયા આસો પાલવ ને એઠ મુકાઈ ગયું, ગ્રીસનું કામ ચાલુ છે. આ રીતના ગ્રીસ નાખ્યું, આ ભાઈ થોડુંક ફ્રી થઈ જાય ને, પાણીનું બેરલ મસ્ત ભરી લીધું. અહીંયા ફુવારાનું કામ હાલે છે, બતાવું તમને હું.
મસ્ત ફુવારા હાલે હા ભાઈના ખેતરમાં, કારણ કે ખેતર થોડુંક તણાઈ ગયું હોય ને, કઠોર થઈ ગયું હોય ને, એટલે જરાક પોસું પડે જાય તો માંડવી પાડવી હેલી રહીએ, ધૂળ ઓછી આવે અને ભેગી કરવામાં હેલું રહીએ. એ ઓલો ભાઈ આવે એણે માંડવી હા, અહીંયા ભીહોનો તબેલો હે નેણ પૂરો નાખીને ધરવી લીધ્યો, હવે ઉપનેર હાલે એટલે પાછી નેણ નાખવા ધક્કો ને. મસ્ત કબૂતરા બેઠા અહીંયા અમારે વાયુમાં, અમારી આ અમારે વાયુ છે, આ મકાન છે. મસ્ત વડલો સાયો, જોર શોરથી કામ ચાલુ છે. હવે કેટલીક વાર લાગે ચાલુ જવામાં, કેટલીક વાર છે મળદે ચાલુ જવામાં, કેટલીક વાર છે શા મુકાઈ ગયો ભાઈ, શા પાણી પીએ ને ચાલુ કરવાનો પ્લાન છે, પછી પાછું ટેન્શન જ ને, બ્રેક કરવાની ન આવે, નોન સ્ટોપ ત્યાં સુધી ખિસ્સા જ રાખવાની પૂરી થાય, તો આ ઢગલો પૂરો થાય ત્યાં સુધી પછી ખિસ્સા રાખવાની છે. હલે હજે ઓ ભાઈ હલવાનું હોય, હવે જે પોઝિશન થાય પ્રશ્ન મોટો ઉભો એને, અમે વેલ્ડિંગ તૂટે ગયું એટલે હવે જોઈએ, હા કે તો ખબર પડે હું પ્રશ્ન. એક લાંબુ કરી નાખ્યું, લાંબુ બોલ નાખે, લાંબુ બોલ કેમ, આ તો બોલ ખોલ ને, સપોર્ટ લાંબુ રાખે દે, ચાલો બધા તૈયારી થઈ ગઈ, પણ હવે આ ભાઈ જરાક વેલ્ડિંગ નો ઓલી કોઠાહુસ કરે, જો સક્સેસ થઈ જાય તો નહીં વાંધો આવે, ને તો પછી કઈક નવું વિચારવું રહે. બોલ ખલે કાનડો ખુલે તો જાહે ફૂલે ગો, ખબર પડે હવે. ચાલો પછી વિડીયો કન્ટિન્યુ કરશું હવે, તો ફાઇનલી ઉપનેર ચાલુ છે, થોડોક વાંધો હતો ભાઈ તો ઢેગો દિનેશભાઈ માંડવી હારે દારજી આવી શોખી થાય, બહુ વાંધો ને, કોક ડારખો હોય ને કોક કાકરી આવે તો એ તો નીકળી જાય, વીણાઈ જાય. આ ઢગલાને પહેલાં દાર દેવાની છે, ડ્રાઈવર બદલો માલતીભાઈની જગ્યાએ ભરત બેઠો, અહીંથી દિવ્યસ ડિલિવરી આપે તગારાની, અહીંયા શાંતિ ભરતી જાય. આ રીતના કામ ચાલુ થયું, પાછળ થોડી થોડી આવે પણ એ સારો બીજો છે. ચાલો તો હવે આ રીતના કામ હાલે અમારું, તો ફાઇનલી અત્યારે વાગી ગયો છે પોણો અડધી રાત થઈ ગઈ, ટૂંકમાં 50% રાત વહી ગઈ ને 50% હવે બાકી છે. એનું કારણ છે કે આજ અમારે ધાર દેવાની હતી, થોડીક રહી ગઈ હતી, હવે એ ધાર અત્યારે પાછી જમી વ્યારા પાણી કરીને પછી ચાલુ કરી, એમાંય પાછી થોડીક રહી ગઈ કારણ કે લાઇટ વહી ગઈ છે, એટલે પછી હવે લાઇટ વગરનું કામ થાય એમ નહોતું. પછી લાઇટ તો પાછી આવી ગઈ, પણ હવે પછી બધા થાકમાં હતા સવારના એમને એમ છે, આખો દી ગામ કહ્યું હોય અટાણે થાકમાં હતા, અને હુઈ જવાની તૈયારીમાં આવી ગયા બધા ભાઈ. માલતીભાઈ ચડી ગયા મેળી ઉપર, પછી ઓપનર કરતી જો બંધ, અને તો આપણું પણ આજ તો કામ લેવાઈ ગયું, કારણ કે આપણે બે દીઠી હાથમાં નહોતા આવ્યા, આજ માલતીભાઈ આપણે તારે ખાઈને આવવાનું છે, મેં કીધું હાલો વાંધો નહીં.
આપણે આખે આખે આખ પૂરી કરે ને શું પણ બરોબર બન્યું એવું કે લાઈટ વહી ગયો એટલે કામ અમારું અધૂરો રહી ગયો. ચાલો તો હવે એ કામ આપણે કાલે પૂરું કરીશું અને આજનો વિલોગ પણ આપણે અહીંયા પૂરો કરીશું. મળીશું નવા વિલોગમાં. જો અમારો વિલોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરશો. સી યુ અગેન, ગુડ નાઇટ. મળશું નવા વિલોગમાં. બાય બાય.